હેલો મિત્રો, મારા કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજની આપણી રેસીપી છે કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે મારી રીતે બનાવશો તો તમારે ઘરના બધા લોકોને ખૂબ જ ભાવશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આ કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટમેટાનું શાક બનાવવાની શરૂઆત કરી દઈએ. તો એના માટે મેં કડાઈમાં 2 મોટા ચમચા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે 1/2 ચમચી રાઈ એડ કરી દઈશું. રાઈ તતરી જાય ત્યારબાદ તેમાં 1/2 ચમચી જીરું એડ કરી દેવાનું છે. 1/2 ચમચી હિંગ એડ કરીશું. આ શાકમાં હિંગનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એટલા માટે આપણે અહીંયા વધારે એડ કરી છે. 6 થી 7 મીઠા લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ 2 લીલા મરચાંને મેં અહીંયા ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધા છે અને 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ લઈ લીધી છે. આ બધી વસ્તુને આપણે 1/2 મિનિટ માટે સાંતળી લઈશું. આ બધું સરસ રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં આપણે હળદર એડ કરવાની છે. હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ અહીંયા મેં 3 મોટા ટમેટાને આ રીતે ઝીણા ટુકડામાં સમારીને લઈ લીધા છે તો એને એડ કરી દેવાના છે. અહીંયા હું આ સબ્જી 3 થી 4 વ્યક્તિ માટે બનાવી રહી છું. તમારે જેટલી બનાવવી એ પ્રમાણે તમે સામગ્રીને વધારે કે ઓછી કરી શકો છો. હવે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આ શાકને આપણે ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. ગેસની આંચ અહીંયા આપણે ધીમી જ રાખી છે. 2 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણા ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે અને સરસ રીતે થોડા નરમ પણ થઈ ગયા છે. તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું. હવે એમાં આપણે 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. ત્યારબાદ તેમાં 2 ચમચી ખાંડ એડ કરવાની છે. તમે ખાંડની જગ્યાએ ગોળનો યુઝ પણ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું પાવડર. હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ કર્યા બાદ ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે ફરીથી એને 2 મિનિટ માટે થવા દઈશું. હવે 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે શાકને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે ટમેટામાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગ્યું છે અને સરસ રીતે ટમેટા સોફ્ટ થઈ ગયા છે. તો એકવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે અહીંયા આપણે 1 કપ જેટલું પાણી એડ કરીશું. અહીંયા તમને જેટલી ગ્રેવી પસંદ હોય રસાની તો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો. અહીંયા મેં 1 કપ જેટલું પાણી લીધું છે. તો પાણી આપણું ઉકળવા લાગે ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી ભરીને સેવ ઉમેરીશું. અહીંયા મેં મીડિયમ સાઇઝની સેવ આવે છે એ લઈ લીધી છે. તમારે જાડી કે પાતળી જે લેવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. હવે એના રીતે હળવા હાથે મિક્સ કરી દઈશું. હવે મિક્સ કર્યા બાદ ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને 1 મિનિટ માટે થવા દઈશું. અહીંયા આપણે આ શાકને હવે વધારે ચડાવવાની જરૂર નથી. તો 1 મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા શાકમાં ઉપરથી તેલ છૂટું પડી ગયું છે અને દેખાવ પણ સરસ આવી ગયો છે. દેખાવમાં જેટલું સુંદર લાગી રહ્યું છે ને ખાવામાં પણ એટલું જ ટેસ્ટી લાગે છે. તો તમે આ કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટમેટાનું શાક જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં. તો આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આ શાકને તમે રોટલી ભાખરી કે બાજરીના રોટલા સાથે સર્વ કરી શકો છો. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું.